અમારી D9 ન્યૂઝ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. સિનોર તાલુકાના સેગવા ગામે નવી નગરી વિસ્તારમાં ઉભરાતી ગટરોના કારણે સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિક રહીશોએ અનેકવાર ગ્રામ પંચાયતમાં રજૂઆતો કરી છે, તેમ છતાં આજ દિવસ સુધી ઉભરાતી ગટરોની સમસ્યાનો નિવાળો નહીં આવતા સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. સિનોર તાલુકાના સેગવા ગામે નવી નગરી વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી ઉભરાતી ગટરોના ગંદા પાણી વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર ફરી વળે છે, જેના કારણે આ વિસ્તારમાં બારે માસ ચોમાસા જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, જેના કારણે વાહન ચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે, તેમજ સ્થાનિકો ગંદકીના સામ્રાજ્યથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર છેલ્લા એક વર્ષથી ઉભરાતી ગટરો અસહ્ય દુર્ગંધ, જેને લઈને સેગવા ગ્રામ પંચાયતમાં વારંવાર રજૂઆત કરવામાં આવી, છતાં પણ સેગવા ગ્રામ પંચાયતમાં ઉભરાતી ગટરોનું નિરાકરણ લાવવામાં નિષ્ફળતા જ જોવા મળી રહી છે. હવે નવી નગરી વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સર્જાઈ રહી છે. છેલ્લા એક વર્ષથી ઉભરાતી ગટરો સ્થાનિક લોકો માટે માથાનો દુખાવો બની ગઈ છે, તેમ છતાં સત્તાના નશામાં મદમસ્ત બનેલા સેગવા ગ્રામ પંચાયતના સત્તાધીશોને સ્થાનિક રહીશોની ફરિયાદો સાંભળવામાં કોઈ પણ રસ ન હોય, તેમ ઉભરાતી ગટરોની સમસ્યાઓ આજ દિવસ સુધી કોઈ પણ નિવાળો નથી આવ્યો, જેથી સ્થાનિક રહીશોમાં ભારે રોષ વ્યાપ્યો છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે કુંભકર્ણની નિંદ્રામાં પ્રોઢી ગયેલું શેગવા ગ્રામ પંચાયતના સત્તાધીશો શું પગલાં ભરે છે તે તો આવનારા સમયમાં જ ખબર પડશે. પરંતુ ગ્રામ પંચાયતના સત્તાધીશોની આળસુમય નીતિના કારણે રોગચાળો ફાટી નીકળશે તેની જવાબદારી કોની રહેશે સહિતના પ્રશ્નો સ્થાનિક રહીશો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે. ત્યારે હવે તંત્ર દ્વારા શું પગલાં ભરવામાં આવે છે એ તો આવનારા સમયમાં જ ખબર પડશે. ગટરલાનું પાણી નીકળે છે, આ છોકરાઓને અમે રમવું હોય તો કઈ રમે, એનો કોઈ નિકાલ કરતા નહીં. વહેલી તકે નિકાલ કરો તો સારું રહે. આ બાબતે તમે ક્યાં રજૂઆત કરેલી? વરસ થઈ રજૂઆત કરી. કોને કોને જાણ કરેલી? સરપંચને. તો એનો કોઈ જવાબ? કશો જવાબ નહીં આપ્યો અમને. સરપંચ હોય નહીં આવતા જોવા. કોઈ જોવા આવતું નહીં. અમે ભરાઈ ગયું પાણી બધું. તારે ઘર મોટી છે, ફાટી જાય એવું ગંદાય છે. કોઈ જોવા ઘડી અમને બોલાવા જવાની અમને શરમ આવે. તારે લવકેશ ઠાકોર, D9 ન્યૂઝ, સિનોર.